भौतिक अधिशोषण लाक्षणिकता रासायणिक अधिशोषण लाक्षणिकता भौतिक अधिशोषण क्या प्रकार नु होय रासायणिक अधिशोषण क्या प्रकार नु होय क्या प्रकार नु बल लागे परिवर्तनीय छे अपरिवर्तनीय छे विशिष्ट छे नथी विशिष्ट आ बधी वस्तुओ जे खरी ते सरखामणी कहेवाय એટલે હવે એ સરખામણી જે કરી આપણે ભણી જ ગયા તે જ વસ્તુ વળી પાછી આની અંદર જોવાના છે પણ ફરી પાછું યાદ થઈ જશે એટલે આખું યાદ રાખવાની જરૂર નહીં મળે તમને ફર્સ્ટ નંબર એટલે કે ભૌતિક અધિશોષણમાં બહુ ધ્યાનથી જોજો મારા હું મારી જાતે લખું એટલે ભૌતિક અધિશોષણમાં વાંડરવાલ્સ પ્રકારનું બળ લાગે વાંડરવાલ્સ પ્રકારનું रासायणिक बंध प्रकारना बड़ो अस्तित्व धरावता हो रासायणिक अधिशोषण अप्रतिवर्तीय थर्ड नंबर की बात करें तो भौतिक अधिशोषण विशिष्ट प्रकारनु नथी आज खरु खूब विशिष्ट प्रकारनु जे आपने याद आवे ते आपने लगता जाइए खूब विशिष्ट प्रकारनु छे आपने जानता छे नंबर चार कहीं के भौतिक अधिशोषण जे करु ए वायुओना स्वभाव पर आधार राखे આપણે એવું ભણી ગયા ભૌતિક અધિશોષણ એ વાયુઓના સ્વભાવ ઉપર આધાર રાખે જે વાયુઓનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય તેનું અધિશોષણ વધારે આવું આપણે ભણી ગયા અધિશોષણ વધારે તમે જોજો લાક્ષણિકતામાં આપણે ભણી ગયા જે સૌથી સહેલાઈથી પ્રવાહીકરણ પામતા હોય તે વાયુઓ જે ખરા તે સપાટી ઉપર વધારે શોષાય ક્યાં ભૌતિક અધિશોષણમાં રાસાયણિક અધિશોષણમાં પણ તે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે અને રાસાયણિક અધિશોષણ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે સાચી વાત છે આધાર રાખે પરંતુ અહીંયા લખેલું છે જે વાયુઓના સહેલાઈથી પ્રવાહીકરણ થાય તેનું જ અધિશોષણ થાય જયારે અહીંયા હું એટલે વાયુઓ રાસાયણિક બંધ બનાવે તેના પર આધાર રાખે તેજ વધારે અધિશોષણ પામે મતલબ રાસાયણિક બંધ બનવો જોઈએ અધિશોષણ પામે રાસાયણિક બંધ બને તે સૌથી વધારે અધિશોષણ પામે આ ચારેક મુદ્દાઓ જે ખરા આપણે જોઈ લીધા આપણે ઘણા બધા મુદ્દાઓ એની અંદર આપ્યા છે આ ચાર મુદ્દાઓ જે ખરા તમે બરાબર ધ્યાન આપી લેજો પાછું ભૌતિક અધિશોષણમાં કયા પ્રકારનું બળ લાગે વાંડરવાલ્સ રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ પ્રકારના બળો લાગે ભૌતિક અધિશોષણ પ્રતિવર્તીય છે રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તીય છે ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી રાસાયણિક અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ છે ભૌતિક અધિશોષણ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે પણ જે વાયુના અણુઓ સહેલાઈથી પ્રવાહીકરણ પામતા હોય તે અધિશોષણ વધારે પામે
આ પણ રાસાયણિક અધિશોષણ પણ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે, પણ જે વાયુઓના અણુઓ અધિશોષકની સપાટી સાથે રાસાયણિક બંધ રચે તેનું અધિશોષણ વધારે થાય. તો આ ચાર મુદ્દાઓ જે ખરા તે અગત્યના તે જોઈ લેવાના, ચોપડીમાં પણ આપેલા જ છે, આ તો આપણે સમજતા જઈએ કેમ કે આપણે બધું જ જોઈ ગયેલા છે, એટલે આપણે કઈ ખાલી યાદ કરવાની જરૂર છે કે ભાઈ આ વસ્તુ આપણે જોઈ. એના પછીનો મુદ્દો જે ખરો તે બી તમે લખી શકો આરામથી, અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય જે ખરું તે કેટલું જોવા મળે, તો કે 5 નંબર પણ જઈએ આ પ્રકારના અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય, અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું જોવા મળે, 20-40 કેજે પર મોલ. બરાબર, અહીંયા જો વાત કરીએ તો અધિશોષણ એન્થાલ્પી, અધિશોષણ એન્થાલ્પી યાદ રહી જાય તેવું એન્થાલ્પી 80-240 કેજે પર મોલ જેટલી અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય હોય રાસાયણિક અધિશોષણમાં. ઓકે, આ પણ નીચા તાપમાને, જોજો નીચા તાપમાને ભૌતિક અધિશોષણ, નીચા તાપમાને તાપમાને ભૌતિક અધિશોષણ પરિણામે, ભૌતિક અધિશોષણ અધિશોષણ પરિણામે ઊંચા તાપમાને તાપમાને ઘટે. બરાબર, જ્યારે આની વાત કરીએ તો એ ઊંચા તાપમાને પરિણામે, ઊંચા તાપમાને પરિણામે તાપમાન વધારતા વધારતા રાસાયણિક અધિશોષણ વધે, અધિશોષણ વધે, તાપમાન વધારતા ઘટે, પેલું તાપમાન વધારતા વધે. 7 નંબરનો મુદ્દો જે ખરો તે તમે લખી શકો એની અંદર, કોઈ પણ ચોક્કસ સક્રિયકરણ ઊર્જાની જરૂર પડતી નથી, સક્રિયકરણ ઊર્જાની ખાસ કરીને સક્રિયકરણ ઊર્જાની જરૂર પડતી નથી. અહીંયા સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે, કરણ ઊર્જાની જરૂર પડે, તમે લખી શકો જરૂર પડે. બરાબર, અથવા ઊંચી સક્રિયકરણ ઊર્જા જોઈએ. 8મો મુદ્દો બંને માટે સમાન છે, જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે, જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે વધે તેમ અધિશોષણ વધે, અધિશોષણ વધે. સેમ એજ રીતના જેમ સપાટીનું ક્ષેત્રફળ, જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે વધે તેમ અધિશોષણ વધે, અધિશોષણ વધે. એટલે આ મુદ્દો જે ખરો તે બંનેમાં સમાન જ આવ્યો. 9 નંબરનો મુદ્દો બહુ અગત્યનો, એમ કે ભૌતિક અધિશોષણ ઊંચા દબાણે બહુ આણ્વીય સ્તરો રચે, ઊંચા દબાણે દબાણે બહુ આણ્વીય આણ્વીય સ્તર રચે સ્તર રચે. જ્યારે આ જે ખરું તે ઊંચા દબાણે એક જ સ્તર રચે, એટલે એક આણ્વીય સ્તર જ જોવા મળે. આ પ્રકારમાં પ્રકારમાં એક આણ્વીય સ્તર જ જોવા મળે, આણ્વીય સ્તર જ જોવા મળે. હવે તમે જોઈ લો કે આ જે તફાવત છે એ તફાવત તો આપણે લાક્ષણિકતામાં ભણી ગયા, મતલબ જે કંઈક સરખામણી આપણે કરી એ બધી જ વસ્તુઓ જે ખરી તે આપણે લાક્ષણિકતામાં ભણી ગયા. એટલે લાક્ષણિકતામાં નહીં સમજવા પડે તો પછી તફાવત કરી નાખવાનો, પણ તફાવત 3 માર્કની અંદર તમને પરીક્ષામાં પૂછાઈ હશે, તો ખાસ કરીને ધ્યાન રાખવું કે તફાવત જે ખરો તે આપણને આવડવો જોઈએ, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત અથવા એની સરખામણી. તો પેલું લાક્ષણિકતા યાદ રાખવાની જરૂર નહીં મળે તો બી આ બધી વસ્તુઓ જે કરી તેની અંદર આવી જ જાય, પણ હવે લાક્ષણિકતા જો આપણને પૂછાય તો પછી તે મુદ્દા સ્વરૂપે લખાવી બી જોઈએ, તો પછી તે બી તૈયાર કરવી પડે, પણ તે તૈયાર કરો એટલે આ વસ્તુ આવી જ જાય પછી. એટલે તફાવત સરખામણી તૈયાર કરવાની જરૂર નહીં, તે તમે જાતે જ કરી શકો, જાતે મુદ્દાઓ પણ બનાવી શકો. ઓકે.